ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. કોરોનાના વધતા કેસોની સામે ઓક્સિજન તેમજ વર્ગ 4ના કર્મચારીઓની અછતના મુદ્દે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પત્રકારો સાથેની વાતચીતમાં વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. હાલમાં કોરોનાની બીજી લહેરે શહેરના અનેક લોકોને પોતાના વાનમાં લેતા શહેરના હાહાકાર મચી જવા પામ્યો છે. શહેરની તમામ હોસ્પિટલો ફૂલ છે, બેડ ખાલી નથી, ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. બીજી તરફ નવા કોવિડ સેન્ટરો ઊભા તો કરવામાં આવ્યા છે, પરંતુ ત્યાં વર્ગ 4ના કર્મચારીઓની અછત વર્તાઈ રહી છે. ત્યારે આ સમગ્ર મુદ્દે આજરોજ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન ઐયરે પૂછતા તેમણે સ્વીકાર્યું હતું કે ઓક્સિજન તથા વર્ગ 4ના કર્મચારીઓની અછતને તેના માટે અમે પ્રયત્નશીલ છીએ, વિવિધ એજન્સીઓ સાથે સંપર્ક કરી રહ્યા છીએ અને વહેલી તકે આ બંને સમસ્યાનો ઉકેલ લાવી સમગ્ર વ્યવસ્થા સુચારુ રૂપ ચાલે તેવી કામગીરી માટે પ્રયત્ન કરી રહ્યા છે. અસલમ માલા, સ્પીડ ન્યૂઝ 17, વડોદરા. ખૂબ જ અભૂતપૂર્વ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ અમે. અસંખ્ય દર્દીઓ દાખલ થવા માટે આવે છે, અત્યારે અમારી પાસે સારવાર લઈ રહ્યા છે. આ હોસ્પિટલમાંથી અમે એક પણ દર્દીને સારવાર વગર જતો કર્યો નથી. અમે એકે એક દર્દીને અંદર લીધા છે, ભલે અમારી ગમે તેટલી તકલીફો રહી હોય. છેવટ સ્ટ્રેચર પર, સ્ટૂલ પર, ખુરશી પર બેસાડીને બી અમે ઓક્સિજન આપીને ગમે તેમ કરીને દર્દીને સમાવેશ કર્યો છે. અમારો આ જ પ્રયત્ન રહેશે. આટલી બધી પેશન્ટોની આવક વચ્ચે મારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ લિમિટેશન્સ, વર્ગ 4 કે જે કોવિડમાં કામ કરવા નથી માગતો એક પ્રકારનો ભયભીત છે, બંને સમસ્યાઓ અમે અત્રે પણ અને સમરસમાં પણ સામનો કરી રહ્યા છીએ. 3 એજન્સીએ એકસાથે અમે સંપર્ક કરેલો છે, જેમની પાસેથી મેનપાવર આઉટસોર્સ કરીને અમે હાયર કરવાની કોશિશમાં છીએ. આજે થોડો મેનપાવર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ મને મળ્યો છે. મેનપાવર આવીને પછી દર્દી સાથે, કેમકે આ ફ્રેશ મેનપાવર હોય છે, હેલ્થકેર મેનપાવર નથી હોતો, એટલે એમને થોડા ટ્રેન કરવા પડતા હોય છે. દર્દીઓની સમસ્યા સાથે થોડા સંવેદનશીલ થાય એ પ્રકારના અમારા પ્રયત્નો હોય છે. અને અમુક અમારા સર્વે પ્રયત્નો છતાં એક કે બે દિવસ કામ કરીને છોડીને જતા રહેતા હોય છે. આ થોડીક પ્રેક્ટિકલ મુશ્કેલીઓનો અમે સામનો કરી રહ્યા છીએ. અને આપ સૌ જાણો છો, આ પ્રકારની પરિસ્થિતિ મેં મારી જિંદગીમાં જોઈ નથી. કદાચ છેલ્લા 100 વર્ષોમાં આટલા બધા દર્દીઓ આટલા બધા ઓક્સિજનની જરૂરિયાત સાથે હોસ્પિટલમાં આવતા હોય. અને સૌથી મોટી પીડા એ છે કે આ બીમારીમાં અમે દર્દીનો જે સ્વજન છે, સગુ, એને અમે સાથે નથી અલાઉ કરી શકતા. ને તો એક સ્વજન મારા 4 વર્ગ 4 બરાબર હોય, પણ આ સંજોગોમાં સ્વજનને અમે અંદર જવા નથી દેતા. સંક્રમણ ફેલાવવાની બી કે, એ લોકો બહાર જઈને સમાજમાં સુપર સ્પ્રેડર ના બને એ બી કે, એટલે એકંદરે સૌથી મોટી તકલીફ એ જ થાય છે. અને જે સ્વજન પોતાના દર્દી સાથે નથી, એને હંમેશા એ અજંપો રહેતો હોય છે કે ઉપર મારા દર્દી સાથે શું થતું હશે, એમની તકલીફ કેવી હશે, એમણે મોકલેલો જ્યુસ પીધો હશે, મોકલેલો નાસ્તો કર્યો હશે કે નહીં, ડૉક્ટરો ધ્યાન રાખતા હશે કે નહીં. એટલે આ પ્રકારની ચિંતાઓનું સમાધાન તો સાથે બેસીને, સાંત્વન આપીને, સહાનુભૂતિપૂર્વક જ કરી શકાય, જે અમારો પ્રયત્ન છે. મારી પાસે હાલ પૂરતો ઓક્સિજનની કોઈ સમસ્યા છે નહીં. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે.
સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.